पाटण शहેરના જાહેર માર્ગ ઉપર કેટલીક વખત રેતી ભરીને દોડતા ટ્રેક્ટરો સહિત પાણી ભરેલા ટેન્કરો માતેલા સાંઢની જેમ લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે પોલીસની મીઠી નજર હેઠળ દોડતા હોય છે। તેમ છતાં પોલીસ તંત્ર મુખ પ્રેક્ષક બનીને આ તમાશો જોતા અને તેઓની સામે કોઈપણ પ્રકારની કાયદેસર કાર્યવાહી કરવામાં ના આવતા કેટલીકવાર અકસ્માતો સર્જાતા હોવાના બનાવો પણ પ્રકાશમાં આવતા હોય છે। ત્યારે પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલી કેકે ગર્લ્સ હાઈસ્કૂલ પાસેથી એક વિદ્યાર્થી સાયકલ લઈને પરીક્ષા આપવા જઈ રહ્યો હતો। તે દરમિયાન માતેલ સાંઢની જેમ સામેથી આવી રહેલા પાણીના ટેન્કરે આ વિદ્યાર્થીને અડફેટે લઈ જમીનદોસ્ત કરી દીધો હતો। તે દરમિયાન સ્થાનિક રાહદારીને આ વિદ્યાર્થીનો હાથ પકડીને ખેંચી લેતા વિદ્યાર્થીને નાની મોટી ઈજાઓ થવા પામી હતી, પરંતુ સાયકલ આ પાણીના ટેન્કરની નીચે આવી જતા સાયકલનો કચરધાણ નીકળી જવા પામ્યો હતો। જો રાહદારીએ વિદ્યાર્થીને ખેંચ્યો ના હોત તો વિદ્યાર્થીનું પ્રાણ પંખેરું ઉડી જવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હોત, પરંતુ સદનસીબે વિદ્યાર્થીને ખેંચી લેતા પગના ભાગે નાની મોટી ઈજાઓ થવા પામી હતી। આ ઘટના બનતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને સ્કૂલ વિસ્તારોમાં આવા બેફામ રીતે દોડતા વાહન ઉપર ટોક લગાવી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી હતી।